गुड मॉर्निंग फ्रेंड्स, 26 डिसेम्बर 2020 गई काले भारतवर्ष में क्रिसमस की उजवणी करी। पंजाब दिल्ली हरियाणा बॉर्डर पर खेडूत आंदोलन चाली रही है। 26 डिसेम्बर 2020 भारत ने ऑस्ट्रेलिया वच्चे बॉक्सिंग डे क्रिकेट मैच शुरू थई चूकी है। अने आखा विश्वनी अंदर थी खूब सारा समाचार आवी रह्या छे कि क्रमशः कोरोना नू संक्रमण घटतू जई रह्यू छे। अने आजनी तारीखे भारतनी अंदर अंदाजे 2,80,000 जेटला एक्टिव केस छे। टूंकमां आ बधी ज परिस्थितिनी वच्चे पण विद्यार्थी मित्रोए पोतानुं काम छोड्युं नथी। एम जरा पण डिस्टर्ब थया विना पोतानी स्टडी ऑनलाइन तो ऑनलाइन संघर्षमय परिस्थितिमां पण शुरू राखी छे ए धन्यवादने पात्र छे। हूँ निकुंज गढ़वाला एक लेवे कॉमर्स फरी एक वार तमारी समक्ष एक नवा प्रकरण साथे आवी रह्यो छूं। प्रकरणनुं नाम छे खातावही अने खतवणी। बहु मजा आवशे आ प्रकरणमां। शुं काम मजा आवशे एना कारणो तमने समजावुं। कारण के आ प्रकरणनी अंदर बधी आमनोंध रिपीट थशे। અત્યાર સુધી આપણે જેટલી આમનોંધ શીખાતા એ બધી આમનોંધ શું થશે? રિપીટ થશે। એ આમનોંધની ખતવણી કઈ રીતે કરવી એ શીખવાનું છે। ખતવણી જે પ્રકરણની આપણે ચર્ચા કરીએ એ પહેલાં થોડાક મુદ્દાઓ તમારા ધ્યાનમાં મૂકી દઉં કે અભ્યાસક્રમમાં રાખેલા મુદ્દાઓને અભ્યાસક્રમમાંથી ચાલુ વર્ષ માટે બાદ કરેલા મુદ્દાઓ, આ મુદ્દાઓ ઉદાહરણ નંબર 5-9 અને સ્વાધ્યાયમાં દાખલા નંબર 9-13 આપણે ધ્યાનમાં નથી લેવાના। એટલે કે આ મુદ્દાઓ પરીક્ષાની અંદર, વાર્ષિક પરીક્ષાની અંદર કોઈ પણ જગ્યાએ આવશે નહીં। ઉદાહરણ નંબર 5-9 અને સ્વાધ્યાયમાં દાખલા નંબર 9-13 આ બાકીની બધી ની આપણે બધું જ દરેક વિગતોની ચર્ચા કરશું। ખાતાવહીનો અર્થ, ખાતું એટલે શું, ખતવણીની પ્રક્રિયા, કઈ સંયુક્ત આમનોંધની કઈ રીતે ખતવણી થશે તે, એના ફાયદા ગેરફાયદા અને ત્યારબાદ સ્વાધ્યાયના દાખલાઓ। તો શનિવારનો દિવસ છે, હનુમાનજીનો વાર છે। તમે બધાએ એકટાણું તો નહીં કર્યું હોય, એને કર્યું હશે તો બાલાજી એટલી ખાઈ લેશો કે દરરોજ કરતાં વધારું ખવાઈ જાય ને, ફરાળી ચેવડા સાથે, બરાબર ને? તો શરૂઆત કરીએ આપણે ખાતાવહી અને ખતવણી। તમને એકવાર ફરીવાર આખું યાદ કરાવી દઉં, ધોરણ 11 કોમર્સ, 11 કોમર્સની અંદર તમે શું શીખા? તો કે વ્યવહાર એટલે શું, વ્યવહારમાં આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર, આર્થિક વ્યવહારની નોંધ થાય છે, આર્થિક વ્યવહારમાં પાછા બે આવે, એક રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર, આ બધાની આમનોંધ થાય, એના આપણે આમનોંધ કઈ રીતે કરી? તો કે એમાં ઉધાર જમાના નિયમો લાગુ પાડી અને આપણે બધી આમનોંધની પ્રક્રિયા કરી। ત્યારબાદ આમનોંધની અંદર બધી વસ્તુઓનો સમાવેશ ન થાય એટલે પેટા નોંધની આપણે ચર્ચા કરી। એટલે કે આમનોંધની ચર્ચા કરી, પેટા નોંધની ચર્ચા કરી, ખાસ આમનોંધની ચર્ચા કરી અને હવે ચર્ચા આપણે કરશું ખાતાવહી અને ખતવણી। આમાં પણ તમને જો એ જ બાબતની એણે ચર્ચા કરેલી છે કે ધંધાના આર્થિક વ્યવહારો પરથી આમનોંધો કે પેટા નોંધો કેવી રીતે તૈયાર કરવી તેની આપણે અગાઉના પ્રકરણમાં સમજ મેળવી। આ પ્રકરણમાં આપણે આમનોંધ કે પેટા નોંધો પરથી ખાતાઓ કેવી રીતે તૈયાર કરવા તેમજ ખાતાની બાકી કેવી રીતે શોધવી તેનો અભ્યાસ કરશું। એટલે કે આમનોંધ અને પેટા નોંધ પર ખાતાઓ કઈ રીતે તૈયાર થાય છે, તો અહીંયા તમને એમ થશે કે ખાતું એટલે શું, આપણે ખાઈએ એ ખાતું નહીં, આ એકાઉન્ટનું ખાતું છે, હિસાબોનું ખાતું છે, ઉધાર જમા સાથેનું ખાતું છે અને ત્યાં પણ નિયમો તો આપણા એ જ લાગુ પડશે જે પાયાના 3 નિયમો છે તે। એટલે કે વ્યવહાર ઉપરથી આમનોંધ અને આમનોંધ કે પેટા નોંધ ઉપરથી આપણે ખાતા કઈ રીતે કરવા તૈયાર કરવા એ શીખશું। કોઈ પણ એકમમાં હિસાબો તૈયાર કરતી વખતે જુદા જુદા ખાતાઓ કેવી રીતે તૈયાર કરવા તેમજ દરેક ખાતાની બાકી કેવી રીતે શોધવી એ ખૂબ જ મહત્ત્વનો ભાગ છે, ખૂબ જ મહત્ત્વનો ભાગ છે। કોઈ પણ ખાતાની કાં ઉધાર બાકી હોય ને કાં જમા બાકી હોય, ઉધાર બાકીનો મતલબ છે મિલકત છે, જમા બાકીનો મતલબ છે જવાબદારી છે, ઉધાર બાકીનો મતલબ છે ખર્ચ છે, જમા બાકીનો મતલબ છે જવાબદારી છે, ઉધાર બાકીનો મતલબ છે મળવાની બાકી આવક છે, જમા બાકીનો મતલબ છે મળવાના ચૂકવવાના બાકી ખર્ચા છે।
એટલે આ બાકી ઉપરથી આપણે કાચું સરવૈયું બનશે ને કાચા સરવૈયા ઉપરથી આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરીશું. એટલે આ પ્રકરણ આપણા માટે બહુ અગત્યનું પ્રકરણ છે, ખાસ કરીને વાર્ષિક હિસાબોને ધ્યાનમાં લઈએ તો. એટલે કે આપણે આમ નોંધ ઉપરથી શું કરશું તૈયાર, ખાતું તૈયાર કરશું. પણ ખાતા માટે અહીંયા જે આપણે શબ્દ પ્રયોગ કરે ખાતા વહી આપણે કહીએ છીએ, ખાતા વહી આખું ડિટેલમાં ઊંડાણપૂર્વક શું એનો અર્થ થાય તે સમજી લઈએ. નામું એ ધંધાના આર્થિક વ્યવહારો નોંધવાની પ્રક્રિયા છે. નામું આપણે જે અત્યારે ચર્ચા કરી રહ્યા છે શું છે, આર્થિક વ્યવહારો નોંધવાની પ્રક્રિયા છે. એટલે તમને સાથે બીજું પણ યાદ અપાવી દઉં, બિન આર્થિક વ્યવહારોની નોંધ થતી નથી. દરેક વેપારીનો હેતુ આ નોંધાયેલ હિસાબી નોંધો પરથી ધંધા માટે ઉપયોગી માહિતી મેળવવાનો છે. હિસાબી વર્ષ દરમિયાન કુલ કેટલી ખરીદી કરવામાં આવી, કુલ કેટલું વેચાણ કરવામાં આવ્યું, કયા પ્રકારના કેટલા ખર્ચા થયા, કયા પ્રકારની કેટલી આવકો થઈ, કેટલી મિલકતો અને લેણા છે, તેમજ કેટલા દેવા અને જવાબદારીઓ છે, કેટલો નફો થયો, કેટલું નુકસાન થયું, આવી વિવિધ પ્રકારની માહિતી ફક્ત આમ નોંધ કે પેટા નોંધો દ્વારા જાણી શકાય નહીં. આપણે આમ નોંધ લખી છે તો આમ નોંધના અંતમાં આપણે ટોટલ છેલ્લે કરેલો હોય. હવે માની લ્યો કે ધંધાના માલિકને કોઈ પણ પ્રકારની માહિતી જોતી હોય, ધંધાના માલિકને માહિતી જોઈ છે કે છેલ્લા મહિનાની અંદર આપણે કેટલો ખર્ચો કર્યો, તો એ આમ નોંધના આધારે નહીં મળી શકે. છેલ્લા મહિનાની અંદર આપણી આવક કેટલી થઈ તો એ આમ નોંધના આધારે તેની માહિતી મળી શકશે નહીં, કે પેટા નોંધના આધારે પણ એની માહિતી મળી શકશે નહીં. કેટલી મિલકતો આપણી પાસે છે, ધંધામાં કેટલી મિલકતો લાવવામાં આવી, ધંધા દ્વારા કેટલા પૈસા ચૂકવવામાં આવ્યા, કેટલા પૈસા ચૂકવવાના બાકી છે, કેટલો નફો થયો, કેટલી ખોટ થઈ, આ બધી માહિતી આપણને આમ નોંધ દ્વારા મળી શકશે નહીં. તો એ માટે શું કરવું પડે, તો કે આમ નોંધની ખતવણી કરવી પડે. આ જે આમ નોંધ તૈયાર કરી છે, જે પેટા નોંધ તૈયાર કરી છે, તેને ધ્યાનમાં રાખીને, ઉપર દર્શાવેલ બાબતોને ધ્યાનમાં રાખીને હિસાબી નોંધો પરથી જુદા જુદા તારણો શોધવા અલગ અલગ ખાતાઓ બનાવવામાં આવે છે. આવા અલગ અલગ ખાતાઓ જે ચોપડામાં લખવામાં આવે છે તેને ખાતા વહી કહેવામાં આવે છે. તમારા દ્વારા એક ચોપડો બનાવવામાં આવ્યો હોય ને, એકાઉન્ટનો ચોપડો, વાણિજ્ય વ્યવસ્થાનો ચોપડો, ઇંગ્લિશનો ચોપડો, એને તમે ખાતા વહી કહી શકો. અહીંયા આપણે દાખલા તરીકે મકાનનું ખાતું, મોટરકારનું ખાતું, ભાડાનું ખાતું, કમિશનનું ખાતું, બધાના હિસાબો અલગ અલગ રાખ્યા હોય અને એને જે ચોપડાની અંદર લખવામાં આવે એને ખાતા વહી કહેવામાં આવે છે. એટલે અલગ અલગ આપણે જે ખાતાઓ બનાવશો અને એ ખાતાઓ જે ચોપડાની અંદર લખશું એને શું કહેવામાં આવશે, ખાતા વહી કહેવામાં આવશે. તમે જુઓ ઘણા ચોપડા તમે લેશો ને, તમે ક્યાંક બેંકમાં કે એમાં જશો ને તો પહેલાં અનુક્રમણિકા આપ્યું, ઇન્ડેક્સ આપ્યું, એ બી સી ડી. તમે કહો કે ચકુભાઈનું ખાતું તો સી ઉપરથી ગોતે, તમે કહો યોગેશભાઈનું તો તરત જ વાય ઉપરથી ગોતે, એને કહેવાય ખાતા વહી. એટલે અલગ અલગ ખાતાઓ રાખવા માટે થઈને જે ચોપડો બનાવવામાં આવે છે એ ચોપડાને આપણે શું કહીએ છીએ, ખાતા વહી. બીજી રીતે તમને સમજાવી દઉં ફરીવાર, ખાતા વહી એટલે શું, તો કે વેપારી એકમ દ્વારા આમ નોંધ લખવામાં આવે છે, પરંતુ માત્ર આમ નોંધના આધારે કેટલો નફો થયો, કેટલું નુકસાન થયું, કેટલી મિલકતો છે, કેટલા દેવા છે, કેટલો ખર્ચ થઈ, કેટલી આવક થઈ, કોને કેટલા ચૂકવવાના છે, કોની કે પાસેથી કેટલા મળ્યા, એક મહિના દરમિયાન એ આમ નોંધ કે પેટા નોંધ ઉપરથી ખબર પડે નહીં. તો આ બધા તારણો કાઢવા માટે, આ બધા પરિણામો મેળવવા માટે થઈને આમ નોંધના આધારે ખાતાઓ બનાવવામાં આવે છે. ખાતાઓ એટલે ક્યા, તો કે આવકનું ખાતું, ખર્ચનું ખાતું, મિલકતનું ખાતું, દેવાનું ખાતું, એટલે કે તમે એમ કહી શકો મળેલ કમિશનનું ખાતું, આપેલ વટાવનું ખાતું, ભાડાનું ખાતું, સ્ટેશનરી ખર્ચનું ખાતું, ફર્નિચરનું ખાતું, અસંખ્ય તમે ખાતાના નામ લખી શકો, મનુભાઈનું ખાતું, કનુભાઈનું ખાતું, ને બેંક ઓફ બરોડાનું ખાતું, આ બધા અલગ અલગ ખાતાઓ બને. આ ખાતાઓ જે ચોપડાની અંદર રાખવામાં આવે એ ચોપડાને શું કહેવામાં આવે છે, ખાતા વહી કહેવામાં આવે છે. તો હવે અહીંયા પાછો પ્રશ્ન એ આવશે કે સાહેબ હમણાં ક્યારના ચોટી પીડ્યા છે, ખાતું ખાતું ખાતું, તો ખાતું એ છે શું, ખાતું એ શું છે. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું, સરસ ઉદાહરણ આપું, તમને મોઢામાં પાણી આવી જાય એવું ઉદાહરણ આપીશ. તમે મીઠાઈવાળાની દુકાને જશો તો એક બાજુ ચોકલેટ બરફી હશે ને, એક બાજુ ગુલાબજાંબુ હશે ને, એક કાજુ કતરી હશે ને, કાજુ કતરીમાં પાછી એક અંજીર કાજુ કતરીને,
एक बीजी काजू कतरी ये ने अलग अलग प्रकारना पेंडा अलग अलग बॉक्स में राखेला होय शू बधी मीठ मीठाईओ अलग अलग बॉक्स में राखेली तो एकज पेंडा एकज जगह राखवामां आवे तो पेंडानुं खातुं कहेवाय काजू कतरी तो एक जगह काजू कतरी रखवामां आवे तो काजू कतरीनुं खातुं कहेवाय तो एम वेपारी द्वारा एक सरखा व्यवहारों एक जगह ज्यां नोंधवामां आवे छे ए जगह खातुं कहेवामां आवे दाखला तरीके भाड़ाने लगता खर्चा छे तो वेपारी द्वारा एक जगह जी भाड़ाने लगता खर्चाओ लखवामां आवे तो भाड़ानुं खातुं कहेवामां आवे छे एटले के हवे दाखला तरीके आवक तो के आवक ने लगतुं एक खातुं बनावामां कमीशननी आवक तो कमीशननी एक वर्ष दरमियान કમિશનમાંથી કે માર્ચમાં કેટલા એપ્રિલમાં કેટલા જૂનમાં કેટલા ક્યાં ક્યાં મેળા પૈસા એ એક જ જગ્યાએ લખવામાં આવે તો એને શું કહેવાય કમિશનનું ખાતું કહેવામાં આવે છે ટૂંકમાં કોઈ પણ એક વ્યક્તિની અથવા તો કોઈ પણ મિલકતની અથવા કોઈ પણ ખર્ચની કે કોઈ પણ આવકની વર્ષ દરમિયાનના એક સરખા વ્યવહારો એક જ જગ્યાએ નોંધવામાં આવે એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે એ પ્રક્રિયાને ખાતું કહેવામાં આવે છે દાખલા તરીકે તમે સ્કૂલમાં જશો શાળામાં જશો એટલે શાળાની અંદર તમે અલગ અલગ ઓરડાઓ આપેલા હોય અગિયારમાં ધોરણવાળા અગિયારમાં જશે બારમાં ધોરણવાળા બારમાં જશે અગિયાર અ વાળા અગિયારમાં જશે અગિયાર બ વાળા અગિયાર બમાં જશે તો અગિયાર અ વાળા અગિયાર અમાં જઈને બેસે તો શું થયું અગિયાર અનું ખાતું થયું અગિયાર બ વાળા અગિયાર બમાં જઈને બેસે તો અગિયાર બનું ખાતું થયું એટલે શું કામ તો કે આ અગિયાર અના વિદ્યાર્થીઓ છે એટલે અગિયાર અમાં બેસે અગિયાર બના વિદ્યાર્થીઓ છે એટલે અગિયાર બમાં બેસે એમ આપણા આ જે હિસાબો હોય છે હિસાબોની અંદરથી ભાડાને લગતા વ્યવહાર હોય તો એક જ જગ્યાએ નોંધવાના કમિશનને લગતા વ્યવહાર હોય તો એક જ જગ્યાએ નોંધવાના ફર્નિચરને લગતા વ્યવહાર હોય તો એક જ જગ્યાએ નોંધવાના રોકડને લગતા વ્યવહાર હોય તો એક જ જગ્યાએ નોંધવાના જે જગ્યાએ આ બધા વ્યવહારો નોંધવામાં આવે છે એને ખાતું કહેવામાં આવે છે અને એકાઉન્ટની ભાષામાં શું કહેવામાં આવે છે એ હવે આપણે જોઈ લઈએ ખાતું એટલે શું કોઈ ચોક્કસ હિસાબી સમયગાળા દરમિયાન વ્યક્તિ માલ મિલકત ઉપજ કે ખર્ચ પૈકી કોઈ એક બાબત બરાબર સમજો વ્યક્તિ હોય કનુભાઈ છે માલ સામાન હોય ખરીદી હોય વેચાણ હોય મિલકત હોય ફર્નિચર છે મોટરકાર છે ઉપજ હોય કમિશનની ઉપજ છે ખર્ચ છે તો કે ભાડાનો ખર્ચ છે સ્ટેશનરીનો ખર્ચ છે પૈકી કોઈ એક બાબત સાથે સંકળાયેલ તમામ વ્યવહારોનું નિશ્ચિત નમૂનામાં નામાના નિયમો અનુસાર ઉધાર અને જમા દર્શો અસરો દર્શાવતું તારણ એટલે ખાતું ખાતું એટલે એક જ જગ્યાએ એક સરખા બધા વ્યવહારો આવે પરંતુ સાથે યાદ એ રાખવાનું કે ઉધાર જમાના નિયમો ઉધાર જમાના નિયમોને આધારે જ ખાતું તૈયાર થશે તો અહીંયા ફરીવાર આપણે ત્રણ નિયમો આવશે ને ક્યાં ક્યાં નિયમ આવશે વ્યક્તિગત ખાતાનો નિયમ લેનાર ખાતે ઉધાર આપનાર ખાતે જમા માલ મિલકત ખાતાનો નિયમ આવે તે ઉધાર જાય તે જમા ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું થશે ખર્ચ કે નુકસાન ખાતે ઉધારો ઉપજ કે લાભ ખાતે જમા કરો એ ત્રણે ત્રણ નિયમો એ લાગુ પડશે કોઈ પણ ખાતું બનાવતી વખતે તે ખાતાને સંકળાયેલ ઉધાર વ્યવહારોની ઉધાર અસર અને જમા વ્યવહારોની જમા અસર ખાતામાં આપવામાં આવે છે એટલે કે કોઈ પણ ખાતું બનાવીએ ને તો ખાતાની બે બાજુ હોય એક ડાબી બાજુ ને એક જમણી બાજુ આપણે એકાઉન્ટમાં ડાબી બાજુ જમણી બાજુ કહેશું નહીં પરંતુ સમજાવવા માટે તો કે ડાબી બાજુ ઉધાર બાજુ તરીકે ઓળખાય છે જમણી બાજુ જમા બાજુ તરીકે ઓળખાય છે એટલે કે ઉધાર વ્યવહારોની અસર ઉધાર બાજુ અને જમા વ્યવહારોની અસર જમા બાજુ આપવામાં આવે છે આમ ખાતામાં બે બાજુઓ હોય છે એક ઉધાર બાજુ અને જમા બાજુ તમને એક વાક્યમાં આવો પ્રશ્ન પણ પૂછવામાં આવે ખાતામાં કેટલી બાજુ હોય છે તો પાંચ છ લખતાની બે જ બાજુ હોય એક ઉધાર બાજુ અને બીજી જમા બાજુ એને સારી રીતે બહુ સરળ આપણી દેશી ભાષામાં સમજવું હોય તો ડાબી બાજુને ઉધાર બાજુ કહેવાય અને જમણી બાજુને જમા બાજુ તરીકે ઓળખવામાં આવે છે પાછું ક્યાંય બીજી એવું નહીં કહેતા ડાબી બાજુનું ઉધાર બાજુ કે સાહેબે શીખવાડ્યું આ તો મારા તમારા સમજવા માટેની વાત છે હવે જોઈએ આગળ ખાતાનો નમૂનો આ આવી ગયો ખાતાનો નમૂનો જેવી રીતે આપણે આમનોનનો નમૂનો હતો ને એવી રીતે આ ખાતાનો નમૂનો છે બહુ સરળ છે આમાં તમને મજા જ આવ્યા રાખશે ઉધાર કરવાનું જમા કરવાનું ઉધાર કરવાનું જમા કરવું એનો શું કામ મજા આવશે ખબર છે કારણ કે આમનોંધ ફરીવાર રિપીટ થશે જે આમનોંધ લખી છે ને એ આમનોંધના આધારે જ પાછું આપણે ખાતાની અંદર અસર આપી શકે જુઓ
आ छे उधार बाजू, आ छे जमा बाजू। अहीं लिखूं खाली जग्यानुं खातुं, કનુભાઈનું ખાતું, રોકડનું ખાતું, ફર્નિચરનું ખાતું, મીઠાઈનું ખાતું, કાજુ કતરીનું ખાતું, આ શું કહેવાય, ચાઇનીઝનું ખાતું, ચાઇનીઝ તમે બધા ખાતા હોય ને, આ દાબેલીનું ખાતું આપણે ખાવાની ખાતા બનાવીએ તો, પછી આ ખર્ચને લગતા ખાતા, સ્ટેશનરી ખર્ચનું ખાતું, ઓફિસ ખર્ચનું ખાતું, ઝેરોક્સનું ખાતું, આ બધું ખાતું અહીંયા આવી શકે। આ બે એટલે આ એક ઉધાર બાજુ, આ જમા બાજુ। ઉધાર બાજુ કેટલી, કેટલા કોલમ, એક બે ત્રણ અને ચાર, અને જમા બાજુ પણ એક બે ત્રણ અને ચાર। હવે તમે જુઓ અહીંયા તારીખ, આ તારીખ, આ વિગત, વિગત, નોંધણી પાના નંબર, નોંધણી પાના નંબર, રકમ અને રકમ। તો કે નોંધણી પાના નંબર શું છે, તો કે ખાતા વહીમાં કયા પાના નંબર ઉપર આપણે લખીએ છીએ તે, લેજર ફોલિયો નંબર જે કહેવાય છે। આ તારીખ, આ તારીખ કઈ તારીખ, તો કઈ તારીખનો વ્યવહાર હતો, દાખલા તરીકે એક જાન્યુઆરીના રોજ રૂપિયા પાંચ હજારના ફર્નિચરની ખરીદી કરી, એક જાન્યુઆરીના હજાર રૂપિયા 5000ના ફર્નિચરની ખરીદી કરી। હવે માની લો કે આ ફર્નિચરનું ખાતું છે, શેનું ખાતું છે, ફર્નિચરનું ખાતું। તો ફર્નિચરના ખાતામાં શું હોય સર, પહેલાં તો સૌથી પહેલાં આમનોન શું થાય, ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ ખાતે, ફર્નિચર ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર, એટલે કે ફર્નિચરના ખાતાની ઉધાર બાજુ, ફર્નિચર ખાતે ઉધાર એટલે ફર્નિચર ખાતાની ઉધાર બાજુ આપણે લખશું, અને રોકડ ખાતાની કઈ બાજુ લખશું, જમા બાજુ। એટલે આપણે જ્યારે આમનું થશે, આમનોંધની અંદર ઓછામાં ઓછા બે ખાતા ઉપર અસરો આવશે, એટલા માટે આપણે દ્વિનોંધી નામાના પદ્ધતિ કહીએ છીએ ને આપણે। તો આ ખાતાનો નમૂનો છે, આ ઉધાર, આ જમા, તારીખ તારીખ, વિગત વિગત, નોપા નોપા, અને રકમ અને રકમ। અહીં લખ્યું છે દ્વિનોંધી નામા પદ્ધતિ મુજબ દરેક ખાતાની ડાબી બાજુને ઉધાર બાજુ તરીકે અને જમણી બાજુને જમા બાજુ તરીકે ઓળખવામાં આવે છે। ઉપર આપેલ ખાતાના નમૂના મુજબ ખાતામાં ખાના પાડવામાં આવે છે, અને દરેક ખાનાની સમજ નીચે મુજબ, એ સમજ આપણે કાંઈ જોવી નથી, મેં તમને હમણાં કીધું, તારીખ તો કે જે તારીખનો વ્યવહાર હોય, વિગત તો કે વિગત એટલે કે કોને, કોની પાસેથી પૈસા મળે છે, કોને જાય છે, કયો ખર્ચ છે ને કઈ આવક છે તે વિગતમાં લખાશે। રકમ જે આપણે આપેલી હોય તે નોપા લખવાનું આવશે નહીં આપણે મોટાભાગે, આગળ જોયેલી છતાં આ તારીખ, આ વિગત, આ નોપા, નોંધણી પાના નંબર જેને જનરલ ફોલિયો નંબર અથવા લેઝર ફોલિયો નંબર કહેવામાં આવે છે, અને આ રકમ આગળ જુઓ। હવે ખાતા વહી જોયું, ખાતું જોયું, અને ખતવણીનો અર્થ, ખાતા વહી જોયું, ખાતું જોયું, અને હવે શેનો અર્થ છે, ખતવણીનો અર્થ। આમ નોંધ પેટા નોંધ પરથી નામાના નિયમો પ્રમાણે, આમ નોંધ અને પેટા નોંધ પરથી આપણે આમ નોંધ જે તૈયાર કરી લઈ હતી તે, આપણે જે પેટા નોંધ તૈયાર કરી લઈ હતી તે, પરંતુ પેટા નોંધમાંથી આમાં સંપૂર્ણપણે શું થઈ ગઈ, બાદબાકી થઈ ગઈ છે। આમ નોંધ અને પેટા નોંધ પરથી નામાના નિયમો પ્રમાણે જે તે વ્યવહારોને ખાતા વહીમાં અસર થતી હોય તે ખાતામાં તેની ઉધાર બાજુ કે જમા બાજુ નોંધવાની પ્રક્રિયાને પ્રક્રિયાને ખતવણી અથવા ખતવવું કહે છે, ખતવણી અથવા ખતવવું કહે છે। આ શબ્દ હવે વારંવાર આવશે, દાખલા તરીકે હમણાં આપણે ફર્નિચરનું ઉદાહરણ લીધું હતું, તો ફર્નિચરનું આપણે ઉધાર જમાના નિયમો પ્રમાણે ફર્નિચરના ખાતાની અંદર ઉધાર બાજુ લખવાની પ્રક્રિયાને ખતવણી અથવા તો ખતવવું કહે છે। ટૂંકમાં દાખલા તરીકે ફરીવાર સમજાવી દઉં, આપણે જે આમનોંધ લખેલી છે તે એ આમનોંધને ઉધાર જમાના નિયમો અનુસાર ફર્નિચરના ખાતાની અંદર ઉધાર બાજુ નોંધવાની પ્રક્રિયાને ખતવણી કહે છે અથવા તો ખતવવું કહે છે। હમણાં આપણે ઉદાહરણ જોશું એટલે તમને એ પણ સમજાઈ જશે, ખતવણી એટલે શું, એટલે આપણે શું શીખાય, ખાતા વહી, બીજું ખાતું, એટલે બધા જ ખાતા જે જગ્યાએ એક જ જગ્યાએ જે ચોપડામાં લખવામાં આવે એને ખાતા વહી કહેવામાં આવે છે। ખાતું તો કે એક જ સરખા વ્યવહારો એક જ જગ્યાએ નોંધવામાં આવે છે એને ખાતું કહેવામાં આવે છે, અને આ આમનોંધને જે ખાતાની અંદર લખવામાં આવે છે એ લખવાની જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે, ખતવણી કહેવામાં આવે છે। આ ખાતા વહીના
ઉપયોગીતા કે ફાયદા, ખાતા વહી આપણે રાખીએ તો એના શું ફાયદા થાય ને શું ગેરફાયદા થાય તે હમણાં જ મેં ચર્ચા કરી હતી. સૌથી પહેલાં ચર્ચા કરી હતી કે આમ નોંધના આધારે તમને કેટલી આવક થઈ કેટલી જાવક થઈ નહીં ખબર પડે, આમનોંધના આધારે કેટલી મિલકત છે કેટલી જવાબદારી છે નહીં ખબર પડે, આમનોંધના આધારે કેટલો ખર્ચ થયો અને કેટલી આવક થઈ નહીં ખબર પડે. તો એના માટે શું કરવું પડે? તો કે તમારે ખાતું તૈયાર કરવું પડે, ખાતા વહી તૈયાર કરવી પડે. તો અહીંયા આપણને એના ફાયદા ગેરફાયદા આપ્યા છે. એમાંથી અમુક શબ્દો છે ખાસ બરાબર આપણે નોંધ કરી છે, ખાસ જોજો. નામું રાખવાનો હેતુ નાણાકીય લેવડ દેવડની નોંધ કરવા પૂરતો મર્યાદિત નથી. આપણે જ્યાં નામાનું હિસાબો રાખીએ છીએ એ નાણાકીય લેવડ દેવડની માત્ર નોંધ કરવા પૂરતું નથી, પરંતુ વિશાળ એનો અર્થ થાય છે. નામાના આધારે જ વેપારીને ધંધાની આર્થિક પરિસ્થિતિ અને નફા નુકસાનનો ખ્યાલ આવે છે. વેપારી દ્વારા જો હિસાબો લખવામાં આવ્યો હોય ને, હિસાબો લખેલા હોય તો જ એને ખબર પડે છે કે કેટલો નફો થયો ને કેટલો નુકસાન થયો. હિસાબોના તારવેલા તારણોના આધારે ધંધાના નીતિ વિષયક યોગ્ય નિર્ણયો લઈ શકાય છે. હિસાબો લખવામાં આવે, હિસાબો લખેલા હોય અને જો નુકસાન થતું હોય તો ખબર પડે કાં ધંધો બંધ કરવો પડે અથવા તો વધુ મહેનત કરવાની ખબર પડે. એટલે કે નીતિ વિષયક નિર્ણયો, યોગ્ય નિર્ણયો લઈ શકાય છે. વેપારીને જરૂરી ને ઉપયોગી માહિતી તથા જુદા જુદા તારણો ખાતા વહી પરથી ઝડપી અને સરળતાથી મળે છે. જો ખાતા વહી હોય ને, ખાતા વહીની અંદર તમને કોની પાસેથી કેટલા લેવાના અને કોને કેટલા ચૂકવવાના તાત્કાલિક મળે. દાખલા તરીકે જયંતભાઈનું ખાતું કાઢીએ તો જયંતભાઈ પાસેથી કેટલા પૈસા લેવાની આપણને તાત્કાલિક ખબર પડશે. આમ નામાના મુખ્ય હેતુઓની પૂર્તિ ખાતા વહી દ્વારા જ શક્ય બને છે. આથી જ ખાતા વહીને ચોપડાઓનો રાજા ગણવામાં આવે છે. આ બરાબર નોંધ કરજો, ખાતા વહીને ચોપડાઓનો રાજા, કિંગ ઓફ બુક્સ કહેવામાં આવે છે. કારણ શું છે? ખાતા વહીને આધારે જ હવે પછીની આગળની હિસાબી પ્રક્રિયા થઈ શકે છે. એટલા માટે જ અને એના આધારે જ બધી માહિતી મળી શકે છે. કેટલી ફર્નિચર છે, કેટલી મોટરકાર છે, કેટલી બિલ્ડિંગ છે, કેટલો સ્ટોક છે, બધું જ ખાતા વહીમાંથી મળી શકે છે. કોને કેટલા ચૂકવવાના છે અને કોની પાસેથી કેટલા લેવાના છે. આમ નોંધના ચોપડા પરથી વેપારીને ધંધાના મૂળ વ્યવહારો અને પાયાની માહિતી મળે છે. આથી આમનોંધના ચોપડાને મૂળ ચોપડો અથવા પાયાનો ચોપડો કહેવામાં આવે છે. હવે બરાબર જો ખાતા વહીને ચોપડાઓનો રાજા કહેવાય છે, તો આમનોંધને શું કહેવાય છે? આમનોંધના ચોપડાને મૂળ ચોપડો અથવા તો પાયાનો ચોપડો કહેવાય છે. શું કામ? તો કે મૂળભૂત વ્યવહારો ક્યાં ક્યાં થયા હતા, પાયાના વ્યવહારો ક્યાં ક્યાં હતા, પ્રાથમિક વ્યવહારો ક્યાં ક્યાં હતા તે આમનોંધ ઉપરથી મળે છે એટલા માટે. પરંતુ ખાતા વહી પરથી ધંધાની આર્થિક પરિસ્થિતિ અને નફા નુકસાનની માહિતી મળતી હોવાથી ઉપયોગીતાની દ્રષ્ટિએ ખાતા વહી નામાનો મુખ્ય ચોપડો અથવા પ્રધાન નોંધ વહી તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખજો, ભવિષ્યની અંદર પણ તમને ઉપયોગી થશે. શું કીધું છે? તો કે ખાતા વહીને નામાનો મુખ્ય ચોપડો અથવા પ્રધાન નોંધ વહી તરીકે ઓળખવામાં આવે છે. શું કામ? આમ નોંધને પાયાનો ચોપડો, મૂળભૂત ચોપડા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ખાતા વહીને નામાનો મુખ્ય ચોપડો અથવા પ્રધાન નોંધ વહી તરીકે ઓળખવામાં આવે છે. શું કામ? તો કે ખાતા વહીને આધારે જ ધંધાની આર્થિક પરિસ્થિતિ, કેટલો નફો થયો, કેટલો નુકસાન થયું, કેટલી મિલકતો છે ને કેટલા દેવા છે આપણને એની માહિતી મળી શકે છે. એટલા માટે ઉપયોગીતાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો ચોપડો છે. એટલા માટે એને નામાનો મુખ્ય ચોપડો કહેવામાં આવે છે. હવે એના આપણે ફાયદાઓની અને ગેરફાયદાઓની ચર્ચા કરશું ને, એટલે તરત જ આપણને ખ્યાલ આવશે કે શું કામ ખાતા વહી એટલો અગત્યનો ચોપડો છે. એટલા માટે સૌથી પહેલું મૂડીનું, હમણાં મેં બધું ચર્ચા કરી હતી એની જ બધી રિપીટ થશે. હવે મૂડીનું પ્રમાણ, વર્ષના અંતે ધંધામાં કેટલી મૂડી રોકવામાં આવી છે તે અંગેની જાણકારી મળે છે. આપણે પહેલી જ આમનોંધ લખાવ્યો, શરૂઆતની આમનોંધ, ખાસ આમનોંધની અંદર આવતી હતી ને કે ધંધાના ભાગીદાર દ્વારા ધંધાની અંદર જે રોકાણ કરવામાં આવે એને મૂડી કહેવામાં આવે છે. તો કેટલી મૂડી રોકી ક્યાંથી ખબર પડે? ખાતા વહીમાંથી ખબર પડી જાય. કેટલી મિલકતો છે એ પણ ક્યાં, કેટલી મિલકતો છે, કેટલા પ્રકારની મિલકતો છે, ક્યારે લીધી, કેટલી મિલકતો વેચી, એ બધી જ માહિતી આપણને આમાંથી ખાતા વહીને આધારે ખબર પડી જશે. લેણું ને દેવું,
કોની પાસેથી કેટલા પૈસા લેવાના છે, કોને કેટલા પૈસા દેવાના છે, આ સૌથી અગત્યનું છે. નહીંતર આપણે શું છે, બધા પાસેથી લીધા જ રાખીએ પૈસા, અને પછી કોને કેટલા પૈસા ચૂકવવાના એ ખબર જ ન હોય તો એ ધંધો વહેલા મોડો બંધ કરવાનો વારો આવે. દાખલા તરીકે વિજય માલ્યા, પૈસા લીધે જ રાખ્યા, લીધે જ રાખ્યા, પૈસા કોઈને ચૂકવા નહીં. આજે શું છે, આઉટ ઓફ ધ ઇન્ડિયા, લેણું ને દેવું, ખર્ચાઓ અને ઉપજો. કોઈ પણ વેપારી એકમનો નફો કરવાનો સરળ રસ્તો એ છે કે ખર્ચાઓ ઉપર અંકુશ, અને ખર્ચાઓ ઉપર અંકુશ રાખવા માટે થઈને શું કરવું પડે કે તમે કેટલા ખર્ચાઓ કરો છો તમને ખબર પડવી જોઈએ, અને કેટલી તમારી આવકો છે એ શેના આધારે પડે, આધારે ખબર પડે, ખાતા વહીને આધારે ખબર પડે. અને એવી જ રીતે કેટલી વર્ષ દરમિયાન કેટલી ખરીદી કરી, એમાંથી કેટલી ઉધાર ખરીદી છે, કેટલી રોકડ ખરીદી છે, કેટલું વેચાણ કર્યું, કેટલું ઉધાર વેચાણ છે અને કેટલું રોકડ વેચાણ છે, ખાતા વહીને આધારે આપણને ખબર પડે છે. અને એવી જ રીતે સાથે તમને કેટલું ખરીદ પરત હતું, કેટલું વેચાણ પરત હતું, એના દરેકના ખાતા બને, ખરીદીનું ખાતું, વેચાણનું ખાતું, ખરીદ પરતનું ખાતું, વેચાણ પરતનું ખાતું, આ બધું આ ખાતાને આધારે આપણને બધી માહિતી મળે. આગળ કાચું સરવૈયું તૈયાર કરવા માટે તમે ખાતું બનાવો ને, ખાતું બનાવો એટલે ત્યાંથી તમને બેમાંથી એક બાકી મળશે, કાં ઉધાર બાકી મળે ને કાં જમા બાકી મળે, અથવા તો ખાતું સરભર થઈ જાય. કાચું સરવૈયું તૈયાર કરવા માટે તમારે બે બાકી જોઈએ, એક ઉધાર બાકી ને જમા બાકી, તો એ ખાતા વહીમાંથી જ મળે. એટલે કે ખાતાઓની જે બાકી હોય, ખાતાઓની બાકીને આધારે જ કાચું સરવૈયું તૈયાર થાય છે. અને કાચું સરવૈયું તૈયાર થાય તો જ વાર્ષિક હિસાબો તૈયાર થાય. આ બધા સ્ટેપ એવા છે, આ કાચું સરવૈયું તૈયાર થાય તો જ વાર્ષિક હિસાબો તૈયાર થાય. કાચું સરવૈયું તૈયાર કર્યા વિના વાર્ષિક હિસાબો તૈયાર થઈ શકે નહીં. એટલા માટે શું થશે તો કે કાચું સરવૈયું તૈયાર કરવા માટે ખાતા વહી ઉપયોગી છે, અને એવી રીતે વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે પણ ખાતા વહી ઉપયોગી છે. એટલે કારણ કે બધી જ ખાતાની બાકી કાચા સરવૈયા હોય, અને કાચા સરવૈયાની બાકી બધી ક્યાં આવશે, વાર્ષિક હિસાબોમાં આવશે. નીતિ વિષયક નિર્ણયો અંગેને આંકડાકીય માહિતી મેળવવા માટે નીતિ વિષયક નિર્ણયો, કોઈ પણ નવી પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કરી શકાય કે ન કરી શકાય, કોઈ પ્રોડક્ટ બંધ કરવી છે કે નથી કરવી, એ બધા જ નિર્ણયો તમારા ખાતા ઉપરથી લઈ શકો. દાખલા તરીકે તમે ત્રણ વસ્તુ વેચો છો, તો ત્રણેય વસ્તુના વેચાણના ખાતા હોય, એ બી અને સી, તો સી નામની પ્રોડક્ટનું વેચાણ હા ઓછું છે, તો આ પ્રોડક્ટ આપણે બંધ કરવી છે, નીતિ વિષયક નિર્ણય લઈ શકાય. નવા 5 લાખ રૂપિયાની જરૂર છે તો 5 લાખ રૂપિયા આપણે બેંકમાંથી લોન લઈને લાવવા પડશે, આ નીતિ વિષયક નિર્ણય. અને એ જ પ્રમાણે બધા જ પ્રકારની આંકડાકીય માહિતી મેળવવા માટે થઈને ખાતા વહીનો ઉપયોગ કરવામાં આવે છે, અને ત્યાંથી કોઈ ભૂલ રહી ગઈ હોય તો પણ એનો સુધારો વધારો થઈ શકે છે. હવે આપણને જે આપ્યું છે એ ખાતા વહીની અનુક્રમણિકા. ખાતા વહીની અનુક્રમણિકાની આપણે ચર્ચા હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આની ચર્ચા કરશું, સાથે ખાતું કેમ તૈયાર થાય, ઉધાર જમાના નિયમો કેમ લાગુ પડે, આમનોંધ ઉપરથી આપણે ખાતું કેમ તૈયાર થાય એની બધી ચર્ચા કરશું. આજે વિદ્યાર્થી મિત્રો આપણે શેની શરૂઆત કરી છે, ખાતા વહી, ખાતું અને ખતવણીની આપણે બધી પ્રાથમિક ચર્ચાઓ કરી છે, અને હું આશા રાખું છું કે આપણે સરળ શબ્દોમાં સાથે તમને મનગમતી મીઠાઈઓના નામ લઈ અને પછી સાથે ચટપટું આપણે ચાઇનીઝે આવી ગયું એ બધાનું જ મિશ્રણ કરી અને આપણે નવા પ્રકરણની શરૂઆત કરી છે. જો આ પ્રકરણ હજી સમજવામાં કાંઈ પ્રશ્નો થતા હોય તો પણ તમે વોટ્સઅપ મેસેજ દ્વારા વિદ્યાર્થી મિત્રોની છેલ્લા હું 3-4 લેક્ચરથી વિનંતી કરું છું તો એની મને અસર જોવા મળે છે. વોટ્સઅપ વોઇસ મેસેજ દ્વારા તમારો પ્રશ્નો મને મોકલો તો એનાથી હું ઘણા પ્રશ્નો હમણાં આવવા માંડ્યા છે, નાના મોટા ઝીણામાં ઝીણો પ્રશ્ન તમે પૂછી શકો છો, અમારું કામ જ છે તમને જવાબ દેવાનું. તો જે પણ ન સમજાય તે વોઇસ મેસેજ દ્વારા રેકોર્ડ કરીને તમે મોકલો, બરાબર છે? તો આ લેક્ચરમાં બીજા કોઈ પ્રશ્નો હોય તો જાણ કરવા વિનંતી. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.